નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ. ગુજરાતી મારી માતૃભાષા છે. ગુજરાતી ભાષા પ્રત્યે આદર હોવો જોઈએ, ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, અને આપણી માતૃભાષાને શીખવાની, સમજવાની અને જાણવાની જે પ્રવૃત્તિ છે નિરંતર ચાલવી જોઈએ. પરંતુ એની સાથે સાથે મિત્રો, જનરેશનની સાથે ચાલવું તે પણ અતિ આવશ્યક વસ્તુ છે. કેટલાય લોકોના મનની અંદર એવી ગ્રંથિ હોય કે અંગ્રેજી ભાષાને શીખીને આપણે શું કરવી છે. ભૂતકાળની અંદર ભારતને ગુલામ બનાવનાર જે દેશો હતા એ દેશની ભાષાને આપણે શું કરવા શીખવી જોઈએ. પરંતુ મિત્રો, મારો તમને કહેવાનો ઉદ્દેશ્ય એટલો જ છે, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ભાષાની વચ્ચે કોઈ દિવસ બાઉન્ડ્રી નથી હોતી, ભાષાની વચ્ચે કોઈ પણ ભેદ નથી હોતો. ભાષા તે હંમેશને માટે પવિત્ર છે. દરેક ભાષાનું પોતપોતાનું એક આગવું અને અલગ મહત્વ છે. આ વસ્તુને આપણે કોઈ પણ સંજોગોની અંદર નકારી ના શકીએ. કારણ કે મિત્રો, આજ તમે દુનિયાની અંદર જુઓ, આપણા દેશની અંદર જુઓ, આપણા રાજ્યની અંદર જુઓ કે ગ્રામ પંચાયત થી લઈ અને કેન્દ્ર સુધીનું કાર્યમાં અંગ્રેજી, નાનકડી દુકાન થી લઈ અને મોટી ફેક્ટરી સુધીના કામની અંદર પણ અંગ્રેજી, પૂર્વથી લઈને પશ્ચિમ અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી તમામ જગ્યાએ અંગ્રેજીનો પ્રચાર અને પ્રસાર સદંતર વધી રહ્યો છે. શું તો આવા જનરેશનની અંદર, આ જમાનાની અંદર આપણે આપણા બાળકોને અંગ્રેજી ન શીખવાડવું જોઈએ? આપણે ખુદ પણ અંગ્રેજીનું શું નોલેજ ના રાખવું જોઈએ? મિત્રો, કદાચ તમારો જવાબ હશે હા, રાખવું જોઈએ. અને જો આપણી જો માતૃભાષા દ્વારા, આપણી ગુજરાતી ભાષા દ્વારા જો આપણને અંગ્રેજી જો શીખવા મળતું હોય તો તેનાથી વિશેષ આપણા માટે શું હોઈ શકે મિત્રો? અને બીજી વાત મિત્રો, કોઈ પણ ભાષા શીખવાથી આપણે અસંસ્કારી બની જશું, આપણા વર્તન પ્રત્યે, આપણી માતૃભૂમિ પ્રત્યે આપણને નફરત થઈ જશે, એવું તો કંઈ છે જ નહીં. કારણ કે દરેક ભાષા એ ફક્ત આપણી ભાષાને પ્રગટ કરે છે. એ કોઈ આપણા અંદર સંસ્કાર કે કુસંસ્કાર નાખતી નથી, એ તો આપણા આજુબાજુના વાતાવરણ પર આધારિત છે. તો મિત્રો, ભાષાને કોઈ પણ પ્રકારના અલગ રીતે સંકળાવવામાં ન આવે તો સારું, અને દરેક ભાષાને સરખું મહત્વ આપવામાં આવે તો સારું. મિત્રો, તો હું મયુર વ્યાસ આજે એક ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે દેશી ઇંગ્લિશ, જેની અંદર ગુજરાતી ભાષા દ્વારા અંગ્રેજી શીખવાની કોશિશ કરીશું. કારણ કે મિત્રો, કોઈ પણ ભાષા લઈ લો, એટલી બધી વિશાળ હોય, એટલી બધી ઊંડી હોય કે તેની અંદર સંપૂર્ણપણે આપણે પાર ઉતરવું તે કોઈ કાળે શક્ય નથી. પરંતુ થોડા ઘણા એના નિયમોને, થોડા ઘણા એના રૂલ્સને જાણી લેવા અને આપણા જે બોલચાલની ભાષા છે તેની અંદર ઉપયોગ કરવા તે આપણે કરી શકીએ. સંસ્કૃતને લઈ લો તો વિશાળ, ગુજરાતી લઈ લો વિશાળ, હિન્દી લઈ લો વિશાળ, અંગ્રેજી લઈ લો વિશાળ. દુનિયાની દરેક ભાષા વિશાળ છે. તેને સંપૂર્ણપણે ટચ કરવું તે આપણા હાથની વાત નથી, તે આપણા માટે અશક્ય છે. પણ જેટલું થઈ શકે તેટલું શીખવું તે આપણા નોલેજની અંદર, તે આપણા જ્ઞાનની અંદર વૃદ્ધિ કરનાર છે. તો મિત્રો, ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણું પેજ છે દેશી ઇંગ્લિશ, તેને આપ ફોલો કરી લેજો. ફેસબુકની અંદર પણ આપણું પેજ છે દેશી ઇંગ્લિશ, તેને આપ લાઈક કરી દેજો. અને મિત્રો, કદાચ અંગ્રેજી શીખવું તમારા માટે જરૂરી ના હોય તો આ વિડીયોને તમે તમારા બાળકો સુધી, તમારા ભાઈ બહેન સુધી અને આજુબાજુ કદાચ કોઈ વિદ્યાર્થી હોય તેના સુધી પહોંચાડજો. મિત્રો, બસ એક તમારા ભાઈ તરીકે આટલી જ તમને વિનંતી છે કે આ વિડીયોને તમે શેર કરજો અને અંગ્રેજી ભાષા શીખવાની આ સફર છે તેની અંદર આપ મને સાથ આપજો. મળીશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય માતા.